નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં મિત્રો અંગ્રેજીમાં પરિચય આપવાનો થાય ને ત્યારે આપણે ઘે ઘે ભાફા થઈ જાય છે બરોબર છે તકલીફ પડવા લાગે છે અંગ્રેજીમાં આપણે કોઈનું ઇન્ટરવ્યુ લેવું હોય અથવા તો આપણે કોઈને ઇન્ટરવ્યુ આપવાનું થાય લેવડ દેવડ થાય ને બરોબર ક્યાંક કંપનીમાં કોઈ પણ પ્રકારની કંપનીમાં જાવ ને ભાઈ ઇન્ટરવ્યુ માટે બેસાડ દે કામ શું છે ત્યારે ક્યારેક ક્યારેક તકલીફ પડતી છે તો આવી તકલીફ ન પડે તમે તમારું ઇન્ટરવ્યુ દઈ શકો તમે કોઈકનું ઇન્ટરવ્યુ લઈ શકો તમે તમારો પરિચય આપી શકો અથવા તો તો તમે કોઈનો પરિચય લેવો હોય એના માટેનો હેલ્પફુલ આ લેક્ચરમાં મેં એવા પ્રશ્નો અને એવા જવાબ પ્રશ્નો જવાબ અને મેં તમને આખી આખું સમજાવીશ કે કેવી રીતે કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ લેવાય અને દેવાય કોઈ પણ આપણે પરિચય આપણો આપવાનો થાય તો કેવી રીતે દેવો અને પરિચય કેવી રીતે લેવું એના માટેની તમામ પ્રકારની માહિતી આજના આ લેક્ચરમાં આપવામાં આવશે તો પરિચય દેવા માટે તૈયાર છો લેવા માટે તૈયાર છો હા તો હું તૈયાર છું તમને શીખવાડવા માટે કેવી રીતે પરિચય આપવો ઓકે સરસ મજાની રીતે વિડીયોને લાઈકનું બટન છે નીચે દબાવી દેજો અને ચેનલને હજી સુધી તમે નવા હોય કરવાનું બાકી રહી ગયું હોય તો આ બટન બટન હશે ઉપર ક્લિક કરી અને તમે મારી સાથે જોડાઈ શકો છો અંગ્રેજીના બનાવવા માટે અને ગુજરાતની નંબર સ્પોકન ઇંગ્લિશ માટેની યુટ્યુબ ચેનલ તમારે આંગણે આવી છે તો એને જાવા ન દેવાય ઓકે તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આજે શરૂઆત કરીએ અંગ્રેજીમાં પોતાનો પરિચય આપતા શીખી લો આટલી વસ્તુ શીખી લેશો એટલે જીવનમાં તકલીફ નહીં પડે પરિચય આપવામાં હવે જુઓ સૌથી પહેલા તમને અહીંયા આપેલું છે મસ્ત રીતે કે ક્વેશ્ચન આપેલા હશે આ બાજુ એનું ગુજરાતી હશે એનું અંગ્રેજી અને એને કેવી રીતે વાંચવું બરોબર તમને એકદમ પ્રોનાઉન્સિએશન સાથે બધું આપેલ છે તો અહીંયા પેલું શું કે છે કે ભાઈ કોઈ પણ પ્રકાર જો આમાં તમારે ખાલી નામ બદલાવવાનું રહે કોઈ પણ ધોરણ પૂછે ધોરણ બદલાવવાનું રહે ગામ પૂછે ગામ બદલાવવાનું બાકી બધું સરખું જ આવશે બરોબર પહેલો જ પ્રશ્ન તમને પૂછે તારું નામ શું છે તમને આવો કઈ પ્રશ્ન પૂછે અથવા તો તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે કે ભાઈ વોટ ઇઝ યોર ને મારું નામ રીના છે તો તમે કહી શકો મારું નામ એટલે માય નેમ છે એટલે ઈજ અને રીના એટલે રીના અહીંયા તમે તમારું નામ કહી શકો છો બરોબર છે કે માય નેમ ઇઝ આ માય નેમ ઇઝ આ જે કહેવાય તમને આ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો કોક નીકળી ગયો કે એનું નામ શું હતું તો પ્રશ્ન આમ બને કે વોટ વોઝ હિઝ નેમ અથવા તો વોટ વોઝ હર નેમ બરોબર ગમે એ રીતે તમે પૂછી શકો તો અહીંયા તમને હર નેમ ઇઝ નહીં વોઝ આવશે ને ઇઝ તો નો આવે ભૂતકાળમાં પ્રશ્ન હર નેમ વોઝ માય ફાધર નેમ વોઝ

સાયન્સમાં છો કોમર્સમાં વિજ્ઞાન એટલે સાયન્સ થાય બરોબર છે અને વાણિજ્ય એટલે કોમર્સ થાય તો અ જો આરયુ એટલે તમે છો શું તમે છો કેવા તો કે અ સાયન્સ ઓર કોમર્સ સ્ટુડન્ટ તમે ભાઈ સાયન્સના સ્ટુડન્ટ છો કે કોમર્સના સ્ટુડન્ટનો અહીં એમ નથી પૂછ્યું પણ અહીંયા તને ખાલી એટલું પૂછ્યું તું વાણિજ્યની સ્ટુડન્ટ છો કે આની બરોબર છે તો આર યુ અ સાયન્સ ઓર કોમર્સ સ્ટુડન્ટ તો તમે કહી શકો કે હું વાણિજ્યની વિદ્યાર્થી છું તો આઈ એમ અ કોમર્સ સ્ટુડન્ટ શું કીધું છે કે હું કોમર્સની સ્ટુડન્ટ છું સાયન્સના હોય તો આઈ એમ સાયન્સ સ્ટુડન્ટ આર્ટ્સના વિદ્યાર્થી આઈ એમ એ આર્ટ્સ સ્ટુડન્ટ

આવું કેવું હોય તો આઈ હેવ થ્રી બ્રધર્સ તમારા બે ભાઈ એક મોટા થાય બરોબર છે મારા કરતા બધા મોટા છે ચલો તમે કેટલી બહેનો છો એમ કીધું તમે કેટલી બહેનો છો તો એમ કીધું કે હાઉ મેની સિસ્ટર્સ આર યુ

હા વિશ્વા મારી ખાસ સખી છે સખી એટલે બેનપણી મિત્ર યસ હા વિશ્વા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ વિશ્વા મારી બેસ્ટ ફ્રેન્ડ છે તું તારા કુટુંબને ચાહે છે યુ લવ યોર ફેમિલી ડુ યુ લવ યોર ફેમિલી એ તો બધા ચાહતા જ ને હા હું ચાહું છું અને હું સમાજને પણ ચાહું છું યસ આઈ ડુ એન્ડ આઈ લવ માય સોસાયટી ટુ કે હા હું મારા ફેમિલીને તો પ્રેમ કરું છું બટ મારી સોસાયટીને પણ હું પ્રેમ કરું છું સૌથી વધુ તું કોને ચાહે છે કોને કોને પ્રેમ પ્રેમ કરે છે વુમ યુ યુ લવ લવ એટલે કે ધ મોસ્ટ એટલે સૌથી વધારે તમે સૌથી વધારે કોને પ્રેમ કરો છો હું મારી માતૃભૂમિને સૌથી વધુ ચાહું છું આઈ લવ માય મધરલેન્ડ ધ મોસ્ટ માતૃ ભૂમિ આપણી જ્યારે એને મધરલેન્ડ કહી શકાય જરૂર તું એક આદર્શ ભારતીય છે એટલે છેલ્લે કે છે અફકોર્સ એટલે કે જરૂર યુ આર એન આઈડલ ઇન્ડિયન એટલે કે તમે એક આદર્શ વિદ્યાર્થી અથવા આદર્શ ભારતીય છો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં હજી સુધી નથી જોડાણા તો આ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ત્યાં ઘણી બધી પીડીએફ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે જેથી તમારું અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે અને અહીંયા અંગ્રેજી શીખવા માટેની એવી જબરજસ્ત શોર્ટ ટ્રિક્સ માટેની રીલ્સું પોસ્ટ મૂકવામાં આવે છે જેથી તમે એમાં પણ તમારા નોલેજમાં વધારો કરી શકો છો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ અથવા તો કોડ સ્કેન કરી લ્યો અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામમાં જોડાઈ જાઓ જેથી તમને વધારે માહિતી ત્યાંથી મળી જશે અને મિત્રો અંગ્રેજી ઓફલાઇન માટે તમારે જો મળવું હોય તો રાજકોટમાં અમારા ક્લાસીસ છે બરાબર છે જ્યાં તમે મારી સાથે મારા ક્લાસમાં અને એ આ જ ક્લાસમાં આ સ્ટુડિયોમાં મારી સાથે ભણવા માટે તમે અહીંયા સ્પોકન ઇંગ્લિશમાં નક્ષત્ર એકેડેમીમાં આવી શકો છો ક્યાં છે શ્યામલ વર્ટિક્સ કોમ્પ્લેક્સ સાધુ વાસવાણી રોડ આલાપ ગ્રીન સિટીની સામે રૈયા રોડ કોર્નર આવી જાજો આ નંબર ઉપરથી તમે વધારે માહિતી મેળવી શકો છો અને પહેલી બેચ ફૂલ થઈ ગઈ છે એટલે એમાં એડમિશન નહીં મળે સેકન્ડ બેચ સત્તર એપ્રિલથી ચાલુ થશે તો એમાં એડમિશન લેવાનું ભૂલતા નહીં એટલે વધારે ઇન્ફોર્મેશન માટે તમે માહિતી અહીંથી મેળવી શકો છો અને આ તમારે બધી વિગતો જાણી લેવી કે તમને કઈ કઈ વસ્તુઓ તમને આ સ્પોકનમાંથી મળશે બરાબર છે અને મિત્રો જે લોકો દૂર છે ને આપણે નક્ષત્ર એકેડેમીમાં પહોંચી શકે એમ નથી એ આપણો બેસ્ટ ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એ તમારા માટે અવેલેબલ છે નવસો ને નવ્વાણું રૂપિયા ફક્ત ફીઝ છે એક વર્ષનો કોર્સ આવશે દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર આવશે અને બધા અંગ્રેજીના વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં તમને ત્યાં મળી જ જશે સ્પોકન માટેનું બધું મટીરિયલ પીડીએફમાં મળી જશે એક લેક્ચર ફક્ત અંગ્રેજીમાં જ વાતચીત કરવાની એ પણ મળી જશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ મેસેજ કરી શકો છો એટલે આ વસ્તુ ભૂલાય નહીં મિત્રો અંગ્રેજીમાં પરિચય લેવો દેવો એના માટેનો આ સરસ મજાનો વિડીયોનો અંત અહીંયા આવે છે કેવો લાગ્યો વિડીયો એ મને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવીને કહેવાનું છે અને વિડીયો સારો લાગ્યો તો થેન્ક યુ સર એ પણ તમે મને કહી શકો છો અથવા તો હાર્ટનો સિમ્બોલ પણ તમે અહીંયા મોકલી શકો છો મિત્રો વિડિયોને લાઈક જરૂર કરી દેજો પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં બરોબર છે અને ખાસ ચેનલમાં હજી નવા જોન સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો નું બટન પણ દબાવી દેજો નવા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા